શ્રી નવનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં જ પરિવર્તનનો દીવો પ્રગટ્યો છે. 41 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં જૂના જોગીઓ પેનલના સુપડા સાફ થયા છે. શ્રી નવનાથ સોસાયટીમાં જ રવિવારે એટલે કે 8મી તારીખે જે એક નવો સૂરજ ઉગ્યો છે, આ ઐતિહાસિક ઘટના કહી શકાય. છેલ્લા 41 વર્ષથી એક હથુરાજ થઈ રહ્યું હોય ત્યારે સોસાયટીના કહેવાતા પદાધિકારીઓની પેનલનું પરિવર્તન પેનલનો જડમૂળથી સફાયો કરી દેવામાં આવ્યો છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પરિવર્તન પેનલના 11 સભ્યોનો ભવ્યાતી ભવ્ય વિજય થયો છે, જ્યારે વર્ષોથી સત્તાને જકડીને બેઠેલા પેનલનો કારમો પરાજય થયો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શ્રી નવનાથ નગર કોઓપરેટિવ સોસાયટીમાં જ રવિવારે 8મી તારીખે જ સોસાયટી કમિટી માટે ચૂંટણી યોજાઈ હતી. છેલ્લા લાંબા સમયથી સોસાયટીના હક માટે જ લડી રહેલા પરિવર્તન પેનલે જ પારદર્શિકતા, પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતાના મૂલ્યો આધારે જ સોસાયટીમાં વર્ષોથી બની બેઠેલા જૂના જોગીઓને હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 41 વર્ષોથી જ સોસાયટીમાં ચૂંટણી યોજાતી નહોતી. કેટલાક લોકો વર્ષોથી સત્તા પર રહીને લોકોનું હિત નેવે મૂકીને મનમરજી ચલાવી રહ્યા હતા, ત્યારે નવી પેનલ જેમનું ચિહ્ન જ દીવો હતો, જેનું નામ પરિવર્તન હતું, સોસાયટીના લોકોએ જ પોતાના હિતમાં ચૂંટીને લાવ્યા હતા. વર્ષોથી એક હતું શાસન કરી રહેલા પેનલને ઝાકરો આપી ઘર ભેગા કર્યા હતા. ત્યારે જ આ કહી શકાવાય કે પરિવર્તન પેનલ સોસાયટીના 5 વર્ષમાં એક સાફ સુત્રી અને સફળ કમ્યુનિટી બનાવવાના ધ્યેય સાથે ચૂંટણી લડી રહ્યા હતા. સૌના સાથ સૌના વિકાસનું એક બીડું ઝડપ્યું હતું, ત્યારે આગામી 5 વર્ષમાં સોસાયટીના રહેવાસીઓના હિતમાં હકારાત્મક કામો કરવાનો નિર્ણય પણ લીધો હતો. પહેલા નોરતાના પવિત્ર દિવસે જ કસ્ટોડિયન દ્વારા જ ચૂંટણી પેનલની કમિટીને ચાર્જ સોંપવામાં આવશે અને તે જ દિવસથી નવી કમિટીના પદાધિકારીઓની જાહેરાત પણ કરવામાં આવશે. આજરોજ નવનાથ નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની 2023 થી 28ની 5 વર્ષ માટેની ચૂંટણી કસ્ટોડિયનશ્રીના નેજા હેઠળ યોજાઈ હતી, જેમાં કુલ 100 વોટર્સમાંથી 79-79નું મતદાન થયેલ હતું. શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરી પૂર્ણ થયેલ છે અને 11 ઉમેદવારોને અમે ચૂંટાયેલા જાહેર કરેલ છે. તમામ 11 ઉમેદવારોને જંગી બહુમતી ચૂંટાયેલા જાહેર કર્યા છે. આ સોસાયટી જ્યારથી બની એટલે કે 41 વર્ષ થયા, આજ સુધી એક પણ વખત ઇલેક્શન નથી આવ્યું અને સોસાયટી બની ત્યારથી જૂના સભ્યો એની અંદર કમિટીમાં કામ કરતા હતા. શરૂઆતના સમયમાં એ લોકોના વિશ્વાસ પર ચાલ્યું, પછી ઘણા બધા વિરોધ થયા પણ ક્યાં સુધી ઇલેક્શન ના આવ્યું. આજે 41 વર્ષે અમારા ખૂબ જ આગ્રહને કારણે ગવર્મેન્ટ માન્યું અને અમને ઇલેક્શન આપ્યું અને આજે ઇલેક્શનની અંદર ક્લીન સ્વીપ અમારી આખી પેનલ પરિવર્તન પેનલ ખૂબ જ સારા એવા વોટથી વિજેતા થઈ. અમારો એક જ ફોકસ છે, અમે આ સોસાયટીને બહુ આગળ લઈ જવા માગીએ છીએ. આપણા માનનીય વડાપ્રધાન જે રીતે એક સારી સોસાયટી અને સારો દેશ બનાવવા માગે છે એ રીતે ઘણો સારો વિકાસ કરીશું. નાનામાં નાની જરૂરિયાતથી મોટામાં મોટું વિકાસ આ દરેક વસ્તુની પાછળ ધ્યાન આપીશું. સૌપ્રથમ સામાન્ય માણસને જ્યારે રહેવાનું હોય ત્યારે એમની મુખ્ય જરૂરિયાતો હોય છે પાણી, લાઇટ અને ડ્રેનેજ. સોસાયટીની અંદર વર્ષો જૂની પાણીની પાઇપલાઇન છે જે ઘણી બધી રીતે ખવાઈ ગઈ છે. અમારો પહેલો પ્રોજેક્ટ જે અમે માનીએ છીએ કે હશે કે દરેક ઘરે પાણીની પાઇપલાઇન નવી નાખીએ અને સારી રીતે પાણી પહોંચાડીએ. સોસાયટીને અમને ગિફ્ટેડ છે કે અમને 3 કોમન પ્લોટ મળેલા છે, એનું બ્યુટિફિકેશન કરીશું, ગાર્ડનિંગ કરીશું, પાર્કિંગની વ્યવસ્થા કરીશું, રોડની બંને બાજુના પેવર બ્લેકનું સેટલમેન્ટ કરીશું, અમે લાઇટના થાંભલા કે જે વચ્ચે આવતા હોય એને સાઈડમાં ખસેડીશું. એકદમ સાનુકૂળ વ્યવહાર રહે એવી રીતે મેન્ટેનન્સ ચાર્જ કેવી રીતે ભરવો સ્કેનરથી બેંકમાં ડાયરેક્ટ, આ બધી જ વ્યવસ્થાને એટલી બધી સરળ બનાવીશું કે માણસને ફિઝિકલી હાજર રહેવાની જરૂર ના પડે અને એક શાંતિથી સુખરૂપ જીવન જીવી શકે.
આગળની રજૂઆત હતી સરકારમાં પણ અને બધી જગ્યાએ. ઓડિટ જે 41 વર્ષથી કે 2008 થી નથી થયું, તો એ બાબતે શું કહેશો? ઓડિટનું જ્યારે અમે જૂની કમિટીમાં હતા ત્યારે અમારો પણ આગ્રહ હતો કે પેનલ પરના ઓડિટરની નિમણૂક કરો અને સારી રીતે ઓડિટ કરાવો, પરંતુ જે અમારા સામે હતા, જે વર્ષોથી આ સત્તા પર બેસી રહેલા, એમણે ક્યારે પણ અમને એના તરફ ગ્રીન સિગ્નલ ના આપ્યું. હવે અમારો પહેલો સ્ટેપ એ જ રહેશે કે જ્યારે પણ અમે કમિટીની મિટિંગ ભરીએ તો અમે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારના પેનલ પર હોય એવા સરકારી ઓડિટરની નિમણૂક કરી અને એમના થ્રુ પાછલું બાકી જેટલા વર્ષનું છે એની ઓડિટ કરાવીશું, સોસાયટીને ટ્રાન્સપરન્ટ કરીશું, જે ખર્ચો ખોટો થયેલો છે એને વસૂલ કરીશું અને એક લાઇન ઉપર જ્યારે સોસાયટી આવશે ત્યારે એક સારી રીતે વહીવટને સંભાળીશું. થેન્ક યુ. મુજે લગતા હૈ દિસ ઇઝ ધ ટ્રસ્ટ વોટ મોર દેન ઇલેક્શન, યે ટ્રસ્ટ વોટ હૈ. 41 યર્સ સે સોસાયટીમાં ઇલેક્શન હી નહીં હુઆ થા ઓર હમ ડેમોક્રેટિક કન્ટ્રી મેં જી રહે, તો ડિક્ટેટોરિયલ રેજિમ ચલ રહી થી. વો કહે ઉઠ તો ઉઠતે થે, વો કહે બેઠ તો બેઠતે થે. તો ફર્સ્ટ ટાઈમ 41 યર્સ મેં લોગો ને લીડર્સ કો ચુના હૈ, તો યે કમિટી ઓવરઓલ ડેવલપમેન્ટ કરેગી, તો યે ટ્રસ્ટ વોટ હૈ. આપકો ક્યા લગતા હૈ પેટ બઢ જાતી હૈ ઓર ક્યા સોસાયટી મેં આપ ડેવલપમેન્ટ લાના ચાહેંગે આને વાલે? સો ફર્સ્ટ હાઈએસ્ટ વોટ યા સેકન્ડ હાઈએસ્ટ વો બહોત માયને નહીં રખતા હૈ, લેકિન હમારી પૂરી જો પેનલ આઈ હૈ ના વો બહોત પ્રોગ્રેસિવ પેનલ હૈ, યંગ લોગ હૈ, એજ્યુકેટેડ હૈ, તો બહોત બડા ડિફરન્સ કર સકતે ઓર બડા ડિફરન્સ છોટે સે હી હોતા હૈ. તો યે છોટી સોસાયટી મેં 100 લોગો મેં હમ ડિફરન્સ લાએંગે તો વો કન્ટેજિયસ હૈ, ફેલેગા, અચ્છી ચીજ ફેલતી હૈ. થેન્ક યુ.